વિડીયો કરી દઈ સ્ટાર્ટ ને આમ જોવો યાર હજી આજમાંથી પણ આવું લોકેશન બોલો કેવું ભયંકર ને ભાઈ દુનિયાનું લોકેશન છે વરસાદ હવે મોટો થઈ જવાનો છે કાદી ખોલવા જશે કન્ટિન્યુ વિડીયો બની રહેતો આની પહેલાંનો વિડીયો એકલો છે એની જેવું બનાવીશું ચાલો તો મિત્રો ફાઇનલી હું મુકા ભાઈ છે ને નિશાળે ભણવા આવ્યો ભાઈ તમને ખબર છે તો છોકરા પણ ઠીક લાગે એટલે છોકરાને ભણાવવાના છે ને એટલે મેકો આવ્યો તો આપણે હલો બે બેઠા એટલે કે આ બધા હલો બેઠા આપણે વાલી કહેવાય નિશાળા તો નિશાળાને વાલી એટલે રહેવું પડે નામ સડાવવાનું છે કે ભાઈ એવું કંઈક હશે આમ દેશી જોગાડ આપણે મારે બેઠો કંઈ ખબર ન પડે આપણે તો કંઈ ભણ્યા નથી તો ભણ્યા હોત તો ખબર પડે કાં સંધુ ભાઈ કાં સંધુ ભાઈ ભણ્યા હોત તો ખબર પડે ને અમારે બેઠો મને કોઈ ભણાયો નહીં હું અફસો જ છો એટલે મુખ અફસો જ છો હું અફસો નહીં છે એમ તો વાંચી નથી તું ભણ્યો આ તો ઉડતી ભાષા ભીણો નહીં બોલો પેલા છે ને આને ભણાતા પણ ભીણે નહીં કેમ કે રખડો ને ભાઈ સડી જાય અત્યારે એને સાંભળે પણ હવે જાય ત્યાં હા એ વાત બરોબર છે ચાલો હાલો તો એ સૌ વ્યવસ્થિત કરશો તમારા લીધે છે ને એટલે ભોગી જશે ને હવે કન્ટિન્યુ સપોર્ટ કરજો હા સપોર્ટ કરો ભાઈ તમે દરિયે ખેડો હે ધનજી દરિયે ખેડો બેસે આપણે ચાલો ગામડાઓમાં દરેક ટ્રેનિંગ આપો ને એટલે શોખ રૂપે નિશાળ જોડીને આ સમયમાં આવી જઈએ ગેરંટી થોડીક કાળજી રાખો શિક્ષણ બધાને અપાવો સરકાર મોટા ભાગની યોજનાઓ ધનજી ઘરે ભાઈ ગયા ને આ તળાવમાં તો એટલું એટલું પાણી થઈ ગયો છોડો કે રસ્તો છે પછી વધારે વરસાદ થઈ જાય પછી રસ્તો બ્લોક તો ભાઈ અમારે દેર ગામમાં એટલો વરસાદ તો થઈ ગયો માદળું કવડું મોટો લાભ પણ એ સુધી ભરાઈ ગયું જોઈ શકતો છે તમે બધા એટલો વરસાદ તો થઈ ગયો છે અમારો ભાઈ 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 મિત્રો હું ધનજી તો અમારા ઘરે જતા ને અહીંયા મકોડાની જાન જાય છે ભાઈ મકોડાની જાનમાં જેને જાવ એને આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નહીં એમ જાય મકોડાની જાન એટલે ભાઈ મકોડાની જાન મારો બેટા લેન્સર હારો એ ડિસ્કો ઈરખો કરો અને વિનોદભાઈ મકોડાની જાનમાં આવું કે વરસાદ અમે ખેતરમાં વાવવા જાય ને તો વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ થઈ ગયો તો ઘરે એટલે કે આપણે ઘરે અત્યારે બેઠા છે હજી આપણે કેરીઓ છે પાકે છે આપણો કાસ છે પછી અહીંયા કઈક મોબાઈલ મકડે શરૂ છે ને આ તો પલ્લી જેલી છે કેમ પડી એવું છે થોડે રખે ને મારી જ્યાં એટલે કેમ તમારે પેલા ખાડા ખરે લાતા હું તો બાબા ને તો તો અહીંયા પગી ગયા એ લે એમને પડી જાવ એ લે
તો મિત્રો એવું છે, બોલો હવે આમ એ કે તમને સાચું લાગતું હોય તો લાઈક કરજો, ખોટું લાગતું હોય તો નહીં કરતા. બીજું હું અહીંયા એમ કે ચાલો મિત્રો, તો મેગી ખાવાનું શરૂ કરી દીધું છે. 12:23 થઈ જશે તો બપોરની મેગી એટલે બનાવી છે નાસ્તો. વરસાદ રીજો કે વરસાદ રીજો ને તે મેગી બનાવી, મેગી બનાવીને ખાઈ લઈએ કા તમજી એમ કે હા 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 હા. કાલની ભલે કહેતો હતી તમારા ધનજીભાઈ તો આવે છે દિવ્યા 2 દિવ્યા 16 બોલે તો દિવ્યા 2 16 યાદે વાદળા જવો યાર, અને વાદળા તમે જવો યાર ખાવું. ધન્યવાદ ને આ વિડીયો તમે આખો જોહો તો તમારું આ વાત પક્ષી કા નકર તો કઈ પક્ષી નહીં આપડે હાટું કઈ લાવે નઈ. શું કરો તાત્કાલિક આપડે કઈ વાતો તો તાર ખાવું પાણીપુરી ખાવાનું છે લઈ જતા. પાણીપુરી ન મળે આપણે ગામમાં, જ્યારે વરસાદ થઈ ગયો છે આમ તો વરસાદ થઈ ગયો છે ન મળે એટલે પાણીપુરી ની ખાવી તો. મિત્રો ફાઇનલી વાવતા હતા હવે ઠાકી જાય ને મેં અને પાવ પાણ. હેલો મેં શું ખાવાની છે છેલા? પાણીપુરી. પાણીપુરી નહીં, મને મને પાવભાજી. પાવભાજી ખાવાની ઈચ્છા છે ને તો પાણીપુરી ને પકોડા ને ભૂંગળા બટેટા ને એવું નથ ને ઉખેલું ભાઈ, ન પૂછો વાત. જો એટલે અમારો મોટો વરસાદ થવાનો છે. કારણ શું છે કે એક નાનકડું તહેલું ઉડી રહેલું છે. કેવું તહેલું ઉડી રહેલું છે, કેમ ઉડી રહેલું છે, શું છે એ જણાવું. તહેલાનું વિગત તમને આપી દઉં. ચાલો તો પરફેક્ટ મિત્રો, તો આની જેવી કાદી ખોલવાજી હોય એક નંબર એકદમ સોખમ સોખી. તો શું કેવું તમારું, એ વરસાદ થઈ જાય ને, પણ પ્રોબ્લેમ એ છે કે આ તહેલું જઈ શકે એટલું એટલી જગ્યાની અંદર આ તહેલું ઉડી રહેલું છે ને એના કારણે મોટો વરસાદ નથી થતો. પણ આ જો ઠેઠ બાવળિયાથી માંડીને ઠેઠો ઠેઠ ઠેઠો ઠેઠ ઠેઠો ઠેઠ એટલે બધી કાદી ખોલવાજી એટલે કે વલપા ખોલવાણી, અહીંયા વૈશમાં બેઠા કારણે ખોલવાણી. આ હવે તહેલું જઈ છે ને વૈશમેલી એ વયું જાય ને તો બહુ પાટીને ધબધબાટી મોટો વરસાદ થઈ જાય મને એવું લાગે. પણ વૈશમેલી જાય તોય ભલે, ન જાય તો એ ભલે. આ ઓલી કિરાની આ તો આવડિયા ઠેઠો ઠેઠ સુધી નીકળી જશે, હાળંગ વાળંગ ડટાણી નથી થઈ. પેસલો પેસલો હા ફેસ મસ્ત મજાને નીકળી જેલી છે તો એ નીકળી જાય ને પછી વરસાદ થઈ જાય. તો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. ઘણા મિત્રો એ બધાએ ઘણા બધા મિત્રો એ બધાએ વાવી દીધું છે ભાઈ. ન વાવ્યું હોય ને એ વાવી દેજો, કેમ કે 2 દિવસ 1 દિવસ 2 દિવસ 3 દિવસ વરસાદ છોડો છોડો નાનો નાનો મિની મિની જેમ લાગે આવે એમ આવતો રહે. લાટ હમણાં થાય કે ન થાય એ બહુ જ નક્કી છે નહીં, અને વરસાદ મોટા થવાની તો બહુ ને બહુ શક્યતા છે. કેમ કે દરિયામાં ભાઈ મોજા એટલે પુષ્કળ, અને વાદળાના ગોટાઈ પાછા એવા ઈચ્છી વધારે સારા નીકળે કે પછી વરસાદ ન થતો હોય તો એ થવું પડે. તો કહેવાનો હેતુ મારો એ છે, કાદી હાજરી ખોલવાની બાકી ખાલી સોડે ખાટું રહી જાય, બાકી ઓલી કોર ખોલવાની, પણ આ અહીંયા થોડુંક રહી જાય છે ને આ તહેલું. એ મારો બેટો આ તહેલો વાડેલી વયું જાય એટલે વરસાદ થાય કે આપણે મોટો તળાવ છે ને અહીંયા ડેમ ડેમ હોય ત્યાં ભરાય એવો વરસાદ થાય. પણ આ જરૂર ખોલવાઈ જાય કે તો થાય ને યાર, સમજો તમે નકર વરસાદની કેવી આગાહી છે. બધાય મોટા મોટા અત્યારે શું કહેવાય કે વિજ્ઞાન લોકો, આપણે બહુ વિજ્ઞાનને ન કહેવાય, બધાય કહે છે કે મોટો વરસાદ થાય આમ થાય તેમ થાય. આપણે કોઈનું કંઈ જોતા નથી, આપણને કોઈની કંઈ ખબર નથી, કહેતી ને કહેતો આપણને કરતા આવડતું નથી. આપણે આપણી રીતે મગજ ધોઈડવો, દેશી જુગાડ, જ્યાં સુધી કાદી નહીં ખોલવાય આ ત્યાં સુધી વરસાદ નહીં થાય. મેં કીધું કાદી ખોલવા જે તરત છો, પણ હજી આ પ્રોબ્લેમ આ ખાલી ખાલી એટલું નડે છે એટલે મોટો નથી થતો, નકર મોટો તરત થાય. ચાલો ખરેખર તમને વિડીયો ગમતો હોય ને તો લાઈક યાર કરી દેજો, અને હવે આગાહીના વિડીયો હું આપું એ તમને ગમે છે કે નથી ગમતા એ પણ કીધે તો કોમેન્ટમાં મસ્ત. તમે નાનકડે એવી કોમેન્ટ લખવામાં કાંઈ વાર નહીં લાગે, તમારે અડધી સેકન્ડ થતી છે. કેમ કે લખેલા વાંચતા લખતા આવડતો ભણેલા ગણેલા હું તો પણ શું યાર હાવ નિહાળ અંદર નામે એનું લખવું, અને મને અફસોસ છો. પછી બીજી વાત એ કે ઓલું બાળ વાટિકાના નિહાળિયાનું નામ લખેલું હતું આપણે ધનજીનું, તો ધનજીનું નામ નિહાળે લખેલું હતું તો બધાને અમને બોલાવેલા હતા એટલે અમે ગયેલા હતા ઘણી બધા સંખ્યામાં, અને ધારાસભ્યને બધા આવેલા હતા, મોજ આવી ગઈ. પણ બાકી કહેવાનું હતું એક એ કે કાદી તમે જુઓ આ તહેલું ખાલી નડે છે જોડો કાવડો કા સમજી ભાઈ
અમે બે આવેલા છીએ દરિયા કિનારે, હવે જાવું છે ઘરે. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવી ખાતા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે હું કહેવાય કે તમને બીજું કંઈક જોવા છે, જાણવા મળશે. ચાલો તો કિંમતી સમય તમારો બગાડવો નથી થતો. સૌથી પહેલાં આપણે છે ને સસમાં એક પહેલી દીધી, સામજીભાઈ ભાઈ કેન્યું છે, બાટલો છે, એક વાટકા જેવું છે, કાંઈક આ શેમ્પુલ યુઝ છે સંડાસ સાફ કરવાનું. આપણી પાસે સંડાસ કંઈ છે નહીં સાફ શું કરે, પણ આ મારો બેટો હાસું ભરેલું જીડ્યું બોલો. અને આપણી સસમાં કેમ પણ કંઈ ઘટે છોડે એક પ્રોબ્લેમ છે કે ત્રાહી રહી છે ભાઈ, જરે ગાલ છે, પણ ઘરે જઈને બેડિંગ કરી સીધી કરી લખ્યું, બાકી કોણ પણ પીડ્યું તો આમ કામ લાગે કાઢવામાં, એટલે નવી નીકળી છે. અને ચાલો જઈએ હવે ઘરે.